भरूच जिल्लामां नर्मदा नदीमां आवेला पूरनी स्थिति बादथी हवे राजकीय माहौल पर चरमसीमाए पहोंच्यो छे। ज्यां एक तरफ सत्ताधारी पक्षना नेताओ पूरग्रस्त विस्तारोनी मुलाकाते जई रह्या छे, त्यां तेओए प्रजाना रोषनो भोग बनवो पड़ी रह्यो छे। तो बीजी तरफ आ पूरनी स्थिति मानवसर्जित होवाना आक्षेपो साथे विपक्ष द्वारा विरोध प्रदर्शन शरू थया छे। आज रोज भरूच जिला कलेक्टर कचेरी खाते गुजरात कोंग्रेसना जनरल सेक्रेटरी संदीपभाई मांगरोला तेमज कोंग्रेस अग्रणी शेरखान पठाण अने युवक कोंग्रेस प्रमुख शकील अकुजीनी आगेवानीमां कोंग्रेसना कार्यकरो द्वारा पूर असरग्रस्तना विस्तारना लोकोने सहाय पेकेज तात्कालिक धोरणे जाहेर करवानी मांग साथे अनशनो कार्यक्रम योजायो हतो। जो कि कोंग्रेसना कार्यकरोने अनशन करवा अंगेनी मंजूरी न मळी होवाने लई पोलीस विभाग द्वारा कार्यकरो अने आगेवानोनी अटकायत करवामां आवी हती। पोलीस अटकायत करे ए दरमियान एक समय एक कोंगी कार्यकर अने पोलीस वर्षे घर्षणनी स्थितिनो पण निर्माण सर्जायुं हतुं। आपणे અનશન પર જ આવ્યા પછી સરદાર સરોવર નર્મદા નિગમ ની બે જવાબદારીના કારણે જે ત્રણેય જિલ્લાની અંદર પૂર પીડિતો આજે મુશ્કેલી વેઠી રહ્યા છે, માનનીય મુખ્યમંત્રીશ્રીએ 17મી તારીખે જે વધામણા કર્યા, એ પહેલાં 23 ગેટ ખોલી દેવામાં આવેલા હતા અને ત્યારે એમનું જે નિવેદન છે સોશિયલ મીડિયા ઉપર ફરે છે, આ કેટલી બે જવાબદાર સરકાર અને બે જવાબદાર મુખ્યમંત્રી છે એનો એ નમૂનો છે। આજે સમગ્ર પૂર પીડિત વિસ્તારની અંદર કોઈ સરકારની રાહત સામગ્રી પહોંચી નથી, રાહત પહોંચી નથી। ઠેર ઠેરથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને અને સંસદ સભ્યોને સરકાર પ્રત્યે ફિટકારની લાગણી લોકો અનુભવી રહ્યા છે। આ વિસ્તારના સંસદ સભ્ય પણ ચૂપ છે, અનેક મુદ્દાઓ ઉપર માયો ચડાવતા સંસદ સભ્ય સરકાર સામે કેમ ચૂપ છે એ પણ પ્રશ્ન છે। ત્યારે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસની આ ગંભીરતા જોઈને આ ભૂમિકા અનશનની ઊભી કરવાની મજબૂરી ઊભી થઈ છે કે આ વિસ્તારના લોકો પ્રત્યે સરકારનું જે ઓરમાયું વર્તન છે, જો બીજા વિસ્તારમાં આ બનાવ બન્યા હોત તો એ તાત્કાલિક સહાય સ્પેશિયલ પેકેજ પણ જાહેર થઈ જતું હોય છે। ત્યારે દક્ષિણ ગુજરાતનો આ વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે, ત્યારે આ વિસ્તારની અંદર અનેક ખેડૂતોની જમીન દુબાણમાં ગઈ છે અને ખેતી બિલકુલ નષ્ટ થઈ ગયેલી છે। અનેક પરિવારો ઘર વિહોણા થયેલા છે, એની ઘર વખરી આખી ધોવાઈ ગયેલી છે, પાણીની અંદર પશુ ધનને પણ ખૂબ મોટું નુકસાન છે। આર્થિક રીતે તો 5000 કરોડથી પણ વધારેનું નુકસાન અંદાજિત કહી શકાય એટલું નુકસાન આ વિસ્તારને થયેલું છે। ત્યારે સ્પેશિયલ પેકેજ જ્યાં સુધી જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી તંત્રએ ભલે મંજૂરી નથી આપી પણ અનશન જારી રહેશે। હારુન પટેલ સાથે CN24 ન્યૂઝ ભરૂચ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।